Hello Jain and welcome to Life Plus, my dear student. So today we are going to start our chapter number 18, Time Clause. How is that, Mitro? Aaj aapne jana chahiye time clause. Time clause. To sabse pehla baat kariye to close ni. To close etle shu thashe. To close etle ke vakya ho. Etle ke ek sentence je chhe. Eno ek nanakdo bhag, nanakdo tukdo jene aapne close kahiye chhe. Barabar dharo ke aa ek vastu chhe. Ena aapne kitna baat kariye, be baat kariye ne. Bas e j rite ek vakya chhe. એક વાક્ય હોય એનો એક નાનકડો ભાગ, કોઈ પણ સેન્ટેન્સ હોય, કોઈ પણ વાક્ય હોય એનો એક નાનકડો ભાગ કે ટુકડો જેને આપણે ક્લોઝ તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે જોવાના છે ટાઈમ ક્લોઝ. ટાઈમ ક્લોઝ એટલે કે શું? ટાઈમ ક્લોઝ એટલે કે સમય દર્શક શબ્દ, જે આપણને સમય, એક જાતનો સમય દર્શાવે છે. ઓકે, તો આપણે આજે જોવાના છીએ ટાઈમ ક્લોઝ, જેને આપણે કહીએ છીએ સમય દર્શક શબ્દો, કે જેની અંદર ટાઈમ ક્લોઝની અંદર સમય દર્શક શબ્દોનો ઉપયોગ થાય છે. તો અહીંયા લખીએ ક્લોઝ એટલે સેન્ટેન્સનો એક નાનકડો ભાગ. ઓકે, હવે ટાઈમ ક્લોઝ. તો ટાઈમ ક્લોઝ કયા કયા છે? તો ટાઈમ ક્લોઝનું કામ શું? તો ટાઈમ ક્લોઝ આપણને એક સમય દર્શાવે છે. સમય દર્શક શબ્દો જેવા કે, તો કેવા છે સમય દર્શક શબ્દો? એક તો વેર, પછી until, બરાબર, when, until છે, પછી before, after, આવા જે શબ્દો છે, પછી as soon as, dash 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 કરું છું, તો આવા સમય દર્શક શબ્દો દર્શાવે છે, બરાબર. તો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો મેન ક્લોઝ અને ટાઈમ ક્લોઝ કયા કયા છે? તો અહીંયા આપણે લખીશું મેન ક્લોઝ અને અહીંયા લખીશું ટાઈમ ક્લોઝ. જો હવે અહીંયા આગળ અહીંયા જે હું લખું છું એ આખે આખું એક વાક્ય જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. પરંતુ એમાં એ વાક્યના બે ભાગ પડે છે, બે ટુકડા છે. મેં કીધું ને ક્લોઝ એટલે ટુકડા. તો એકમાં છે મેન ક્લોઝ એટલે કે મેન ટુકડો, બરાબર, એ સેન્ટેન્સ નો મેન ટુકડો, અને બીજા નંબરમાં નો જે ટુકડો હશે એ સમય દર્શક ટુકડો, બરાબર. હવે એક સેન્ટેન્સ છે, આપણે લખીએ આઈ શેલ હેલ્પ યુ. આઈ શેલ હેલ્પ યુ, બરાબર, મેન ક્લોઝ. હવે ટાઈમ ક્લોઝ, અહીંયા આગળ ઇફ નો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. ઇફ હી કમ્સ ટુ મી, ઓકે. હવે આ જે છે આપણા માટે મેન ક્લોઝ છે વિદ્યાર્થી મિત્રો, અને આ જે ઇફ થી સ્ટાર્ટ થાય છે એ શું થશે? ટાઈમ ક્લોઝ થશે, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખવાનું, બીજી એક વાત, કે મેન ક્લોઝ સાદા ભવિષ્યકાળમાં હશે, જ્યારે ટાઈમ ક્લોઝ સાદા વર્તમાન કાળમાં હોય છે. બરાબર, તો અહીંયા જો આઈ શેલ હેલ્પ હિમ, તો સાદો ભવિષ્યકાળ છે, અને હી કમ્સ ટુ મી, બરાબર. તો આપણને ખબર છે કે ક્રિયાપદને એસ કે ઈએસ આપણે કયા કાળમાં લગાવતા હતા વિદ્યાર્થી મિત્રો? થોડા ફ્લેશબેકમાં જાવ, યાદ કરો ક્યારે લગાવતા હતા. તો સાદા વર્તમાન કાળની અંદર જ આપણે ક્રિયાપદને એસ કે ઈએસ લગાવતા હતા, કે જ્યારે અહીંયા આગળ થર્ડ પર્સન સિંગ્યુલર હોય, એટલે ઇન શોર્ટ અહીંયા આગળ સિંગ્યુલર
પ્રોનાઉન હોય અથવા તો સિંગ્યુલર સબ્જેક્ટ અહીંયા આગળ હોય એ વખતે આપણે શું કરતા હતા ક્રિયાપદની એસકેએસ લગાવતા એટલે આ થશે આપણો સાદો વર્તમાન કાળ બરાબર જો સાદો ભવિષ્યકાળ સાદો વર્તમાન કાળ અને વચ્ચે અથવા તો શરૂઆતમાં સમયદર્શક શબ્દો આ ત્રણ ભેગા થઈ અને એક ક્લોઝ બનાવે છે બરાબર યાદ રાખવાનું છે સાદો ભવિષ્યકાળ આવશે અને સમયદર્શક શબ્દો જોડે શું લાગશે તો સાદો વર્તમાન કાળ તો જો મેઇન ક્લોઝ સાદા ભવિષ્યકાળમાં અને ટાઈમ ક્લોઝ ક્યાં સેમાં હોય છે તો સાદા વર્તમાન કાળમાં હોય છે તો આ વાતની આપણે નોંધ લેવી બરાબર ચલો બીજું કોઈ સેન્ટેન્સ લઈ લઈએ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ ચલો અંદરથી એક સેન્ટેન્સ લઈ લઈએ વી શેલ લાઇટ ધ ફાયર તો જો અહીંયા વી શેલ લાઇટ ધ ફાયર બરાબર આટલું લખ્યું વેન ઇટ ગેટ્સ કોલ્ડ તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ વી શેલ લાઇટ ધ ફાયર એટલે કે અમે આગ સળગાવીશું સાદો ભવિષ્યકાળ છે અને આ છે સાદો વર્તમાનકાળ ઇટ ગેટ્સ કોલ્ડ આ છે સાદો વર્તમાનકાળ તો યાદ રાખો કે સમયદર્શક શબ્દો છે વેન છે ઇટ છે આ બધા જે સમયદર્શક શબ્દો છે તો સમયદર્શક શબ્દો સાથે આપણે પ્રેઝન્ટ ફોર્મનો યુઝ કરવાનો છે અને મેઇન ક્લોઝ છે બરાબર એની સાથે આપણે શેલ વિલનો ઉપયોગ કરવાનો છે સો લેટ્સ હેવ એક્સરસાઇઝ એક્સરસાઇઝ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓકે એક્સરસાઇઝમાં ખબર પડશે જો પહેલા નંબરનો સેન્ટેન્સ જુઓ તો શું લખ્યું છે વેર લખ્યું છે તો વેર લખ્યું છે એટલે કે સમયદર્શક શબ્દો છે તો સમયદર્શક શબ્દ છે તો આપણે સાદા વર્તમાનકાળ પ્રમાણે લખવું પડશે તો જો ક્વેશ્ચન નંબર 1 તો શું આવશે એની અંદર વેન પછી હી પછી શું લખ્યું છે ક્રિયાપદ તરીકે રિટર્ન લખ્યું છે તો હી ની સાથે શું આવશે રિટર્ન્સ થશે રિટર્ન્સ ઓકે તો જો વેન છે તો આઈ યુ આર વેર એટલે કે સમયદર્શક શબ્દોની જોડે સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મનો ઉપયોગ કરે વેન હી રિટર્ન્સ પછી કોમા પછી પાછળનું એનું એ લખી દઈશું આઈ શેલ ગીવ હિમ હિમ ધ કી જો આ રીતે લખાશે ક્લિયર ખબર પડે છે ને હજી મને ચલો એ રીતે સેકન્ડ નંબરનો સેન્ટેન્સ છે જો હી વિલ બી રેડી શું લખ્યું છે હી વિલ બી ઓકે લખ્યું તો જો હી વિલ બી રેડી તો આ ફ્યુચર ફોર્મમાં છે હવે શું આવે છે એઝ સૂન એઝ નો ઉપયોગ થયો એઝ સૂન એઝ એઝ સૂન એઝ તો જો વિદ્યાર્થી મિત્રો સમયદર્શક જે શબ્દો છે એ જો શરૂઆતમાં હોય તો અહીંયા કોમા મૂકવો પડે પરંતુ સમયદર્શક જે શબ્દો છે એ જો વચ્ચે આવતા હોય તો કોમા મૂકવાની જરૂર નથી હી વિલ બી રેડી એઝ સૂન એઝ પછી યુ ફિનિશ તો શું આવશે યુ યુની જોડે ફિનિશ નું ફિનિશ જ થાય ઈએસ વાળું ફોર્મ લાગે નહીં બરોબર તો સાદા વર્તમાન કાળ પ્રમાણે લખી દઈએ યુ ફિનિશ લંચ ક્લિયર આવડી જાય આ રીતે એ રીતે નંબર 3 નંબર 3 માં છે આઈ શેલ સ્ટે ઇન બેડ ઓકે તો જો આઈ પછી આવું લખેલું હોય ને વિદ્યાર્થી મિત્રો તો કન્ફ્યુઝ નહીં થવાનું આનો મતલબ આઈ શેર અથવા આઈ વિલ એવું કરી શકો છો બરાબર ક્લિયર આઈ શેર અથવા આઈ વિલ તો જોઈએ આઈ શેર સ્ટે ઇન બેડ તો ફ્યુચર ટેન્સ થઈ ગયું આઈ શેર સ્ટે ઇન બેડ આઈ શેર સ્ટે બેડ ટિલ ધ ક્લોક ટિલ ધ ક્લોક ટિલ ધ ક્લોક હવે સ્ટ્રાઇક લખ્યું છે બરાબર પાછળ શું લાગશે એસ લાગશે ટિલ ધ ક્લોક સ્ટ્રાઇક્સ 7 ક્લિયર આઈ શેલ સ્ટે ઇન બેડ ટિલ ધ ક્લોક સ્ટ્રાઇક્સ 7 ઓકે હવે એ રીતે નંબર 4 એના પછી તમારે જાતે બનાવવાના છે
चलो नंबर फोर जो है आपने सी विल बी हैप्पी सो लिखी है सी विल बी हैप्पी चलो फ्यूचर आ गयो अब आगे लिखिए सो जे व्हेन व्हेन सी देयर हियर दिस तो सो आसे व्हेन सी सी लिखी है तो हियर की पाछड़ एस एस लागसे तो व्हेन सी हियर्स પછી પાછળ લખ્યું છે 30 તો અહીંયા 30 લખી નાખો ઓકે હવે જો એ જ રીતે તમે એના પછીનો સેન્ટેન્સ જોઈ લો એક વખત સાંભળી લો કઈ રીતે લખવાનો છે ફિફ્થ નંબરનો સેન્ટેન્સ છે હી પછી બી લખ્યું છે બરાબર તો હી પછી બી લખ્યું છે બરાબર અને સમય દર્શક શબ્દ તો પાછળ છે એટલે એને કંઈ કરવાની જરૂર નથી તો આગળ શું આવશે શેલ વિલ આવશે તો યસ તો આઈ ને હી છે તો હીની જોડે વિલ આવશે હી વિલ બી બરોબર બી નું તો બી જ રાખવાનું છે હી વિલ બી ટૂંકમાં કૌંસમાં આપેલો શબ્દ વિલ ની સાથે એ નો એ જ રહેશે એમાં કોઈ ફેરફાર નથી થતો એ જ રીતે નંબર 6 બરોબર સમયદર્શક શબ્દો પાછળ છે કારણ કે ઇફ પાછળ છે એટલે તો આગળ આપણે શેલ બી લખવું પડશે તો કઈ રીતે થશે 6 માં આઈ શેલ લેન્ડ હી એ જ રીતે નંબર 7 માં છે જોઈએ તો ધ ચાઇલ્ડ વિલ વેક અપ આવશે શું આવશે ધ ચાઇલ્ડ વિલ વેક અપ પાછળ સમય દર્શક શબ્દો એના એજ રહેશે એમાં કોઈ ફેરફારની જરૂર નથી એ જ રીતે નંબર 8 હી વિલ વોશ અપ બિફોર હવે બિફોર છે બિફોર આવે એટલે સમય દર્શક શબ્દો છે તો આપણે સાદા વર્તમાન કાળના રૂપ પ્રમાણે લખીશું બિફોર હી ગોઝ ટુ બેડ આવશે હી છે ક્રિયાપદની એસ કે એસ લાગશે વર્તમાન કાળ પ્રમાણે તો શું આવશે હી બિફોર હી ગોઝ ટુ બેડ તો આપણે આ રીતે યાદ રાખવાનું છે તો આટલે સુધી લખી નાખો અને બાકીની જે ક્વેશ્ચન આ સુધીની જગ્યા છોડી દો બરાબર છે પછી કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ જોઈએ આના પછીની એક્સરસાઇઝ તો દરેક વિદ્યાર્થી લખી નાખો ચલો ફટાફટ તમને 2 મિનિટનો સમય આપું છું સો રાઇટ ડાઉન ઇટ ફાસ્ટ ઓકે ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2 ઓકે આઈ હોપ યુ હેવ ઓલરેડી રીડ ઇટ સો લેટ્સ સ્ટાર્ટ અવર નેક્સ્ટ સેશન ક્વેશ્ચન નંબર 2 શું કરવાનું છે કંઈ કરવાનું નથી ખાલી જે મિસ્ટેક છે મિસ્ટેક ને સુધારવાની છે બરાબર આવડી જાય એમાં કંઈ ટેન્શન જેવું નથી સો હવે કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ જોઈશું આપણે ઓકે ચલો તો પછી આપણે કરેક્ટ કરીએ તો પહેલા નંબરનો સેન્ટેન્સ જો ધ્યાનથી શું લખ્યું છે વેર વિન્ટર વિલ બિગિન તો વિદ્યાર્થી મિત્રો આપણે કીધેલું છે કે સમયદર્શક શબ્દો છે વેર લખ્યું છે એટલે સમયદર્શક શબ્દ કહેવાય સમયદર્શક શબ્દ સાથે આપણે વિલ નો ઉપયોગ નથી કરતા સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરીએ છીએ બરાબર તો કઈ રીતે લખાશે પહેલા નંબરનો સેન્ટેન્સ તો વેન વિન્ટર વિલ બિગિન નહીં આ શું આવશે બિગિન્સ
બરોબર પાછળ યસ લાગશે પછી પાછળનું બરોબર છે વી શેલ બાય વી શેલ બાય વોર્મ ક્લોથ્સ એ જ રીતે સેકન્ડ નંબરનો જો એસ શું એસ સમયદર્શક શબ્દ છે તો સમયદર્શક શબ્દ સાથે વિલ કોઈ દિવસ શેલ વિલ આવે જ નહીં ભવિષ્યકાળ આવે જ નહીં તો લખીએ આપણે એસ શું એસ As soon as she will, तो एमा she will नहीं आ, सो आपसे direct क्रियापद मा जो ये she लिखी हुई है, तो learn लिखी हुई है, तो क्रियापद मा सो तेज़ से learns तेज़ से, as soon as she learns, बराबर to tie, okay, I shall get her a job. કે આઈ છે આ રીતે લખી શકાય ગેટ હર અ જો નેક્સ્ટ નંબર 3 નંબર 3 માં વેર ધ ટીચર વિલ અરાઈવ તો શું થઈ જશે વેન ધ ટીચર વેન ધ ટીચર will arrive ની જગ્યાએ arrives થઈ જશે when the teacher arrives okay they will stop talking they will stop talking clear થઈ ગયું એ જ રીતે નંબર 4 તો જો શું લખી દે I shall buy that house. તો એ તો એમ એમ જ રહેશે. I shall buy that house. બરોબર. હવે સમયદર્શક શબ્દમાં when નો ઉપયોગ થયો છે. When. Clear. When છે તો એની જોડે present form always લખવું પડે. તો શું લખાશે? When I have enough money. When I have shall ના આવે એટલે ડાયરેક્ટ આવી જશે વેન આઈ હેવ ઇનફ મની ઓકે ચલો એ રીતે ચલો વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરમાં જુઓ નંબર 5 માં કઈ રીતે થશે યુ વિલ ગેટ ગુડ માર્ક્સ બરાબર તો એ બરાબર છે યુ વિલ ગેટ ગુડ માર્ક્સ પછી ઇફ પછીનું સેન્ટેન્સ જુઓ ઇફ યુ વિલ વર્ક હાર્ડ તો શું થઈ જશે વિલ નીકળી જશે ઇફ યુ વર્ક હાર્ડ એ રીતે થશે બરાબર એના પછી છઠ્ઠા નંબરનો સેન્ટેન્સ જુઓ સી વિલ કેચ ધ ટ્રેન એનું એમ જ રહેશે પછી જુઓ ઇફ પછી ઇફ લખ્યું છે તો ઇફ સમયદર્શક શબ્દ આવી ગયા છે સમયદર્શક શબ્દ આવી ગયા છે એટલા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મમાં લખવાનું છે તો શું થઈ જશે સી હાયર્સ અ ટેક્સી પાછળ એસ લાગી જશે ક્રિયાપદને સી હાયર્સ અ ટેક્સી એના પછી નંબર 7 હિઝ વાઇફ વિલ કુક ડિનર ઓકે એનું એ જ રહેશે પછી બિફોર પછી બદલાશે બિફોર હી લખ્યું છે તો ક્રિયાપદને એસ કે એસ મૂકવો પડે તો શું આવશે બિફોર હી કમ્સ હોમ શું આવશે બિફોર હી કમ્સ હોમ એ જ રીતે નંબર 8 ધ ક્લાસ વિલ બિગિન એનું એ જ રહેશે વેન ધ પ્યુન રિંગનું થઈ જશે રિંગ્સ ધ બેલ ક્લિયર કેમ પાછળ ક્રિયાપદને એસ કે એસ લગાવ્યું કારણ કે ત્યાં આગળ ત્રીજો પુરુષ એકવચન હતું ત્રીજો પુરુષ એકવચન એટલે હી સી ઇટ અથવા કોઈ એક વ્યક્તિનું નામ હોય છે ત્યારે આપણે ક્રિયાપદને સાદા વર્તમાન કાળમાં એસ કે યસ લગાવીએ છીએ કોને તો ક્રિયાપદને યાદ રાખવાનું છે બરોબર એટલા માટે આપણે એસ યસ પ્રત્યે લગાવ્યું અને જે હી સી ઇટ સિવાયના જેટલા બી સેન્ટેન્સ હતા એમાં આપણે એસ કે યસ લગાવવાની જરૂર પડતી નથી હવે નંબર 3 છે એમાં આપણને સમયદર્શક શબ્દો આપેલા છે તો એમાંથી આપણે સેન્ટેન્સ બનાવવાનું છે તો ચલો આપણે સેન્ટેન્સ મેકિંગ કરીએ બરોબર આવડે એવા છે થોડું તમારે પણ પ્રયત્ન કરવાનો છે ઓકે તો તમને એક બે સેન્ટેન્સ આપીશ તમારે બનાવવાનો પ્રયત્ન કરવાનો તો જુઓ પહેલું છે બિફોર ચલો ક્વેશ્ચન નંબર 3 છે બરાબર એમાં પહેલું આપણને આપેલું છે બિફોર
तो कई रीते सेंटेंस बनावा तो आ रीते बनाईश आई शेल बी देयर हूँ त्या होईश बिफोर यू कम तमे त्या आवशो तमे त्या आवो एना पहेला हूँ त्या होईश ए ज रीते नंबर टू आफ्टर नू छे तो चलो आफ्टर ऊपर बनाइए आफ्टर में कई रीते बन से तो आवा पण आई थी बने जी आई शेयर गो दे आई शेयर चलो आई शेयर गो टू प्ले लिखी दे आई शेयर गो टू प्ले आफ्टर आई फिनिश माय वर्क माय वर्क भाई मारू काम पती जाए पछी हूं रमवा जाइश आवड़ी जाए चलो ये रीते नंबर थ्री नंबर थ्री में वेन से वेन वाला सेंटेंस जो घना बढ़ा सेंटेंस है बराबर तो वेन वालों तुम्हारे जाते एक बने दिवानु चलो वाइल वालों मुंह बना हो चुके चलो अबे वाइल वेन वालों तुम्हारे जाते बना हो चुके याद रख जो चलो वाइल पर आपने बनाइए कई रीते सेंटेंस बन से वाइल पर आपने एक सेंटेंस बना हो चुके बराबर तो आपने एक सेंटेंस बनाई है वी विल वी शैल स्पीक यू लिखे वी शैल स्पीक वी शैल स्पीक अथवा तो वी शैल लिसन यहां लिखे वी शैल लिसन व्हाई अथवा देर की जगह आपने ही लिखी देंगे व्हेन व्हाइल ही स्पीक्स ये बोल से तो हमें सामने से वी शैल लिसन व्हाइल ही स्पीक्स ते बोल से त्यारे हमें सामने से क्लियर अबे अंटिल नो अंटिल नो एक सेंटेंस बाकी है चलो अबे अंटिल और एक सेंटेंस जो ये અને ઇફ વાળો તમારે જાતે બનાવવાનો છે આપેલો છે તો ચાર એક્ઝામ્પલ કરાવું છું અન્ટિલ ઓકે તો અન્ટિલ નો આપણે કહીએ ડોન્ટ ગો ડોન્ટ પ્રેઝન્ટ ફોર્મ આવે ડોન્ટ ગો ફ્રોમ હિયર અન્ટિલ અન્ટિલ આઈ વિલ कम बैक कम बैक यहां पर बैक लिख दो बराबर डोंट गो फ्रॉम हियर यहां से यहां जातो नहीं भाई अंटिल आई विल कम बैक ज्यां સુધી હું પાછો નહીં આવું ઓકે તો વિદ્યાર્થી મિત્રો ચલો આટલે સુધી કમ્પ્લીટ આપણી એક્સરસાઇઝ કમ્પ્લીટ ચેપ્ટર કમ્પ્લીટ મળીશું આપણે એક નવા કોન્સેપ્ટ સાથે नेक्स्ट लेक्चर में सी यू लेटर ऑन एंड टेक केयर ऑफ योरसेल्फ गुड बाय